કોરોનાના સંક્રમણને અટકાવવા માટે ગુજરાતની સરહદને સીલ કરી દેવામાં આવી છે, જ્યારે કેન્દ્ર શાસિત દમણના પણ પ્રશાસન દ્વારા તમામ બોર્ડરને સીલ કરી ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે આ સ્થિતિમાં પણ દમણથી મોટા પાયે ઇંગ્લિશ દારૂનો જથ્થો ગુજરાતમાં ઘુસાડતો હોવાનું હાલમાં જ પકડાયેલા પ્રોહિબિશનમાં કેસો પરથી બહાર આવ્યું છે, જેને લઈને બોર્ડરની ચેકપોસ્ટ પર ફરજ બજાવતા બંને પ્રશાસનના કર્મીઓની કામગીરી સામે પણ શંકાની સોય ઉઠવા પામી છે. હાલમાં લોકડાઉનની સ્થિતિમાં અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમ છતાં થોડા દિવસ અગાઉ વલસાડ જિલ્લો એક યુવક તેની ફોર વ્હીલરમાં મિત્ર માટે ઇંગ્લિશ દારૂ લઈ જતો પોલીસના હાથે ઝડપાયા બાદ બુધવારના રોજ સુરત રેન્જના ઓપરેશન ગ્રુપના પોલીસ કર્મીઓએ વલસાડ હાઈવે રોડના દમડાચી ગામ પાસેથી ₹86,000 ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે સુરત શહેરના ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પદ્યુમનસિંહ રાઠોડ અને આનંદ મહેલ રોડના હેમંત પરદેશીને કાર સાથે ઝડપી પડ્યા હતા. જોકે તેમની પૂછપરછમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો દમણના મુકેશ પાસેથી મળ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલ લોકડાઉનની સ્થિતિમાં સુરત સહિત વિસ્તારોમાં દારૂની તીવ્ર અછત ઉભી થઈ છે અને દારૂબંધી હોવા છતાં પણ અગાઉ દારૂ પીનારાઓની બાટલી સરળતાથી મળી રહેતી હતી. હાલમાં જ લોકડાઉનની સ્થિતિમાં જે વિસ્કીના 700 રૂપિયા હતા તેનો ભાવ ₹2,500 બોલાઈ રહ્યો છે, જેને લઈને આ સ્થિતિમાં પીનારાઓની જરૂરિયાત પૂરી પાડવા તેમજ અઢળક પૈસો કમાઈ લેવાની લહાયમાં પોલીસ કર્મીઓ પ્રદ્યુમન રાઠોડ અને તેના સાગીરતો હેમંત પરદેશી દમણથી દારૂની ખેપ મારતા હતા તે વખતે SOGના હાથે ઝડપાઈ જવા પામ્યા હતા. જોકે આ પ્રકરણમાં વલસાડ અને દમણની ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસની કામગીરી પર પણ પ્રશ્નાર્થ ઉઠ્યા છે. આજરોજ વલસાડ જિલ્લાના વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરત રેન્જ સાહેબના સ્કવોડ દ્વારા એક બાતમી આધારે બ્રેજા ગાડી પકડવામાં આવેલી, જે બ્રેજા ગાડી પકડતા તેમાં એક યુનિફોર્મમાં ઈસમ હાજર હતો અને તેની સાથે અન્ય એક ઈસમ પણ બેઠેલો હતો. આ પોલીસ કોન્સ્ટેબલ જે હતો તે ખુદ ગાડી ચલાવતો હતો. તેની પાસેથી પૂછપરછ કરતાં પોતે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું અને ગાડીમાં તપાસ કરતાં તેમાંથી જુદા જુદા બ્રાન્ડની કુલ 120 બોટલ, જેની કિંમત આશરે 80,000 રૂપિયા થાય છે, તે ગાડીમાંથી મળી આવેલી. તે અનુસંધાને તેની પાસે આ બંને ઇસમો પાસે પાસ પરમિટ માગતા કોઈ પાસ પરમિટ ન હોય તેઓની વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલમાં સદર ગુનાની તપાસ કરવામાં આવી રહી છે.